નમસ્કાર, હું સુજલ દવેને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. બુધવારે દેશભરના સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું હતું, જેમાં અમદાવાદ અને રાજકોટ ટોપ 10માં આવ્યા હતા. અમદાવાદને સ્વચ્છતા માટેનો 6ઠો ક્રમાંક મળ્યો હતો, જ્યારે રાજકોટને 9મા ક્રમાંકથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ માટે આ બંને શહેરના શહેરીજનો અને સફાઈ કામદારોને અભિનંદન. બુધવારે આ અભિનંદનની આપ લે થઈ રહી હતી ત્યારે કોઈનું એ વાત પર ધ્યાન ન હતું કે એવોર્ડ આપવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તે સફાઈ કામદારો મંગળવારથી જ હડતાલ પર છે. રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત અને સરકારી કચેરીના સફાઈ કામદારો હડતાલ પર છે. આ કર્મચારીઓ પણ એસટીના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ પોતાની 13 માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા છે. આ કર્મચારીઓની મુખ્ય માંગ છે કે સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવ્યા છે તે ન થવું જોઈએ. રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે, તમામ કર્મચારીઓને યોગ્ય વેતન આપવામાં આવે વગેરે. જોકે સરકાર આ કર્મચારીઓ સાથે હાલ તો સમાધાનના મૂળમાં હોવાનું લાગતું નથી, જે ખરેખર દુઃખની વાત છે. હજુ પણ લોકોમાં સ્વચ્છતાને લઈને કોઈ સતર્કતા આવી નથી. આ પરિસ્થિતિમાં આ સફાઈ કર્મીઓ જ સ્વચ્છતા રાખે છે. માત્ર સ્વચ્છતા નથી રાખતા, શહેરને એવોર્ડ મળે તે પ્રમાણેની કામગીરી કરતા હોય છે, ત્યારે તેમના પ્રત્યેની આ ઉદાસીનતા યોગ્ય નથી. જ્યારે દેશના પ્રધાનમંત્રી સફાઈ કર્મીઓના પગ ધોઈને તેમનું સન્માન કરતા હોય, બીજી તરફ ગુજરાતમાં આ કર્મીઓ પ્રત્યેની ઉદાસીનતા ગુજરાત સરકારની માનસિકતાને સ્પષ્ટ કરી રહી છે. આજે આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચામાં જાણીશું કે આ કર્મીઓની માંગણીઓ શું છે અને કેમ તે સંતોષવામાં નથી આવતી, કેમ સરકાર આ કર્મીઓને લઈને ઉદાસીન છે. આ અંગે મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે કોંગ્રેસના નેતા અશોક પંજાબી, ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને સમયસર આવ્યા નથી પણ કર્મચારી મહામંડળના જનરલ સેક્રેટરી મનહરદાર ગંડવી. આશા રાખું કે ચર્ચા શરૂ થાય અને પૂરી થાય પહેલાં તો પહોંચી જ જશે. ગઢવી સાહેબની ગેરહાજરીમાં પહેલો પ્રશ્ન શ્રદ્ધાબેન તમને નથી કરવો, હું અશોકભાઈને જ કરી લઈશ. હકીકતમાં આ સફાઈ કર્મીઓની માંગણી છે શું અને શું તે વ્યાજબી છે? ને આ દુઃખદ છે કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં સફાઈ કર્મચારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી એ માંગણી કરી રહ્યા છે કે રોજમદારની જગ્યા ઉપર અમે તમે કાયમી કર્મચારી કે કાયમી કર્મચારી તરીકે લો, અમારી રોજગારની તમે સલામતી આપો. હવે માંગણી આજની નથી, છેલ્લા કેટલાક વર્ષોથી સતત વારંવાર સમય અંતરે આ માંગણી કરવામાં આવી રહી છે. એટલી સાથે સાથે પાર્ટ ટાઈમ વર્કર જે હોય છે એ લોકો પણ માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમને પણ સલામતી આપો. હવે એ બાબતમાં મને લાગે છે કે ગુજરાત સરકાર સદંતર લાગણીવિહીન અને સંવેદનહીન સરકાર તરીકે સાબિત થઈ રહી છે. એ સારી બાબત છે કે આજે એસટી કર્મચારીઓ સાથે 7મા પગાર પંચની એમને સમજૂતી કરવી પડી, એ બાબત સારી છે કે થોડી બહુ બુદ્ધિ આવી. પણ હવે આ બાબતની અંદર તમે જુઓ કે એક પછી એક ગુજરાતમાં કર્મચારીઓ હોય કે ખેડૂતો હોય, એ સતત સડકો ઉપર આવી રહ્યા છે, મેદાનમાં આવી રહ્યા છે. અને હડતાલ તો કોઈ ઈચ્છતું નથી હડતાલ કરવું, કારણ કે હડતાલ કરનાર કર્મચારી બરાબર જાણે છે કે આ હડતાલનો અંત સારું આવશે કે ખરાબ આવશે એ પોતે પણ જાણી શકતા નથી. એટલે હડતાલ પર ઉતરતા પહેલાં કોઈ પણ કર્મચારી હોય એ 100 વાર વિચારતો હોય છે, પછી આ પગલાં ભરતા હોય છે. એટલે હડતાલ અંતરવિરોધનો વિસ્ફોટ છે અને હડતાલ એમ કહી શકાય કે સત્તા અને તંત્રમાં બેઠા લોકોની એકદમ ગુનાહિત બેદરકારીનું પરિણામ હોય છે. અને અત્યારે જે કશું થઈ રહ્યું છે એની અંદર 100% ગુજરાત સરકાર, મને તો એ વાત સમજાતી નથી કે કેટલી ચકલી ઉડી રહી છે અમદાવાદના આસમાનમાં. આ વાતની માહિતી પીએમઓ ઓફિસમાં હોય અને અત્યારે છેલ્લા મંગળવારથી આ ગુજરાતના સેંકડો સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર છે, આ વાતની માહિતી પીએમઓ ઓફિસના ન હોય? શા માટે ન હોય? બિલકુલ હોય. જ્યારે પોતે સફાઈ કર્મચારીઓને પગ ધોઈને આખી દુનિયામાં નાટક કરતા હોય કે હું જો કેવી ચિંતા કરું છું, અને એકવાર તો એમને એમ પણ કીધેલું કે સફાઈ કરતાં કરતાં મેન હોલમાં જે સફાઈ કર્મચારી ઉતરે છે તો સફાઈ કરવામાં એમને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે, આ પ્રકારના વાક્યો પણ એમના મોઢામાંથી બહાર આવેલા. અત્યારે આપના માધ્યમથી હું એમને વાતને પહોંચાડવા માગું છું કે મહેરબાની કરીને તાત્કાલિક દરમિયાનગીરી કરો. આ સફાઈ કર્મચારીઓની માંગણી તદ્દન સાચી છે. એમનો કાયમી મુદ્દો ત્યાં છે કે એ જે સફાઈ કર્મીઓનું સન્માન કરે છે ને, ન ભૂતો ન ભવિષ્ય, ત્યાં પહેલા લગભગ મારી જાણકારી ભૂખ્યા મરી રહ્યા છે. હા, તો ગુજરાત સરકાર કેમ ઉદાસીન છે, મારો પ્રશ્ન એ છે. ગુજરાત સરકાર કેમ ઉદાસીન છે એમને ખબર નથી, કારણ કે ગુજરાતની સરકાર પીએમઓ દિલ્હીના ઈશારા ઉપર ચાલતી હોય છે અને બધા કહે છે કે આને મુખ્યમંત્રી રબડનો સ્ટેમ્પ છે, બીજું કશું નથી. જે કશું ગુજરાતમાં થઈ રહ્યું છે
એ ગુજરાતથી ગયેલા વ્યક્તિઓ ગુજરાતને ચલાવી રહ્યા છે દિલ્હીથી બેસીને, ત્યાંના ઈશારે બધું થઈ રહ્યું છે. તો સફાઈ કર્મચારીઓ માટે શા માટે આવી પ્રકારની ઉપેક્ષા અને દુર્ભાવના છે સમજાતું નથી? શા માટે બોલાવીને એમની સાથે સમાધાન થતું નથી? એસટી કર્મચારીઓ સાથે થાય, શિક્ષકોને તોડી મળ્યું ને એમને તોડવાની કોશિશ પણ કરી પણ એમાં ફાવ્યા નહીં. આરોગ્ય કર્મચારીઓ મેદાનમાં છે, ખેડૂતો જે છે પરમ દિવસે પાણીના સવાલ ઉપર મેદાનમાં ઉતર્યા હતા. આ ગુજરાતની નીચેની પ્રજા જે છે, જે ખરેખર શ્રમજીવી છે, મહેનત કરનારી છે, ઈમાની રોટી ખાનારી છે, પરિશ્રમ કરે છે, એ પ્રત્યે ભાજપની સરકાર અને ભારતીય જનતા પાર્ટી પોતાના વિચારધારાની મુજબ દુર્લક્ષ ઠેવતી હોય છે. અને અત્યારે કેમ ભાઈ સરકારી કર્મચારીઓને સફાઈ કર્મચારીની માંગણી શું ખોટી છે? આજે 15-15 વર્ષથી 20-20 વર્ષથી 25-25 વર્ષથી જે લોકો રોજમદાર તરીકે કામ કરતા હોય, પાર્ટ ટાઈમ તરીકે કામ કરતા હોય, તો એને સલામતી આપવાની જવાબદારી શું સરકારની નથી? સમાન પગાર સમાન વેતનની જે માંગણી છે, એક સામાજિક કુદરતીનો ન્યાય છે કે ભાઈ જે કામ હોય એ પ્રમાણે પગાર એને મળવી જોઈએ, પણ એ કશું અપાતું નથી. અને આઉટસોર્સિંગ જેવા રૂપેલા નામની જ આઉટસોર્સિંગ જેવા એક નામના નેજા હેઠળ આજે ભયંકર બેરોજગારીનો માહોલ ગુજરાતની અંદર ઊભી કરવામાં આવે છે. જે કામ પોતે કર્મચારીઓ કરતા હોય એ કર્મચારીઓને રિટ્રેન્ચ કરીને એમને કાઢીને અને એમની જગ્યા ઉપર પોતાના માનીતા લોકોને આઉટસોર્સિંગ દ્વારા કામ સોંપવામાં આવે. અમદાવાદમાં આપણે જોઈએ છે કે સફાઈનો ઠેકો કે કોન્ટ્રાક્ટ જે રીતે અપાઈ રહ્યો છે એમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો ચાલી રહ્યા છે. એટલે આ બધી બાબતોને લક્ષ્યમાં રાખીને તાત્કાલિક સફાઈ કર્મચારીઓ સાથે સરકારે વાટોઘાટો કરીને અને એમની માંગણીઓનો સ્વીકાર કરવાની તાકીદની જરૂર છે. જો એમ નહીં કરે તો એના પરિણામો સારા નહીં આવે. એમના પક્ષમાં બીજા કર્મચારીઓ પણ જે છે એ સરકાર સામે ભાવ ચડાવશે અને એવી પરિસ્થિતિ ઊભી થશે કે અસલી ચહેરો બહાર આવી જશે. આજે આપણા દેશમાં વડાપ્રધાન પોતાના ચહેરાને છુપાવીને અને રૂપાલા તરીકે પોતાને પ્રસ્તુત કરવાના તમામ પ્રયત્નો કરતા હોય. હું તમને એક જ વાત કહેવા માગું છું કે નારોલમાં જે અસંગઠિત કામદારોને ભેગા કરીને એને પેન્શન યોજનાની જાહેરાત કરી, આજના છાપાઓ આપ વાંચી શકો છો. મને તો 4-5 મિત્રો ત્યારે જ મળવા માટે સાંજે આવેલા. 15,000થી વધુ અસંગઠિત શ્રમિકોને સરકારી બસોમાં, MTSમાં, જીપોમાં ભરી ભરીને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને પેન્શન આજથી શરૂ થઈ જશે, જે આવશે એને જ પેન્શન મળશે. એ બધા ત્યાં આવ્યા વસ્ત્રાલની મિટિંગની અંદર અને 10-12 વાગ્યા સુધી ત્યાં બેઠા રહ્યા, છતાં પણ એમની કોઈ પણ જમવાની વ્યવસ્થા પણ નથી કરી. અને એક એક દિવસની પગાર, એક એક દિવસનું વેતન એમને કોણ ચૂકવશે? આજે અમે માંગણી કરી છે ભારતના વડાપ્રધાન પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી પાસે કે 15,000 કામદારોની જે લઘુત્તમ વેતન જે તમે છીનવી લીધો છે, એક બાજુ તમે કહો છો કે હું ભારતનો પ્રથમ નંબરનો મજૂર છે. અરે જો પ્રથમ નંબરનો મજૂર આવું હોય તો વિચાર તો કરો કે ભારત ક્યાં હોય, ક્યાં પહોંચી ગયો હોય. દુનિયાની બ્રહ્માંડમાં સૌથી સુખી દેશ કહી શકાય. ઠીક છે, પોતાને નહીં, પોતાને પ્રથમ નંબરનું મજૂર કહેનારા 15,000 કામદારોની રોજીરોટી છીનવી લીધી છે, એનો જવાબ પીએમઓ ઓફિસે આપવું જોઈએ. હા, અત્યારે ભાજપના નેતા હાજર છે, એમની પ્રતિક્રિયા લઈએ. શ્રદ્ધાબેન, સુજલભાઈ, સૌપ્રથમ તો મને એ નથી ખબર પડતી કે જ્યારે વડાપ્રધાન એવું કહે છે કે એ પ્રથમ નંબરના મજૂર છે, તો એમાં ફક્ત કોંગ્રેસને કે વિપક્ષને જ વાંધો હોઈ શકે, કારણ કે એમણે પોતે જિંદગીમાં કશું કામ જ નથી કર્યું. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે લાઈફ છે, જે જ્યારે જાહેર જીવનમાં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી એમની લાઈફ જે છે એ પબ્લિક પ્લેટફોર્મમાં છે. અને બધાને ખબર છે કે જ્યારે એઓ તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય હતા ત્યારે એમણે કેટલી રજાઓ લીધી છે, કેટલી વાર પોતાનો દેશ છોડીને એ ગમે ત્યારે વિદેશ ભ્રમણ પોતાના સ્વાર્થ માટે જતા રહ્યા છે, એવું કશું હોતું નથી. એ પોલિસી મેકિંગ માટે ગયા છે. રાહુલ ગાંધીની જેમ ગમે તેવા ઇસ્યુ દેશમાં હોય તો પોતાની પર્સનલ રજાઓ ગાળવા માટે નથી ગયા, પોતાના પર્સનલ ઇલાજ અને ઉપચાર માટે નથી ગયા. જ્યાં સુધી એમણે માન્ય મુખ્યમંત્રી વિશે ટિપ્પણી કરી કે રબર સ્ટેમ્પ, તો હું એમ કહેવા માગું છું કે જે દેશની 10 વર્ષ સુધી 10 જનપદના ઇશારે 7 RCR ચાલ્યું હોય એ લોકોએ કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. જે દેશની અંદર રાજસ્થાનની અંદર ચૂંટણી થયા પછી જે વ્યક્તિ રાજનીતિમાં જ નથી, જે MLA નથી કે કોઈ સંગઠનના પદ ઉપર નથી, તેવા પ્રિયંકા વાડ્રા જો ડિસાઇડ કરે કે રાજસ્થાનનો મુખ્યમંત્રી કોણ છે, તો તે લોકોએ રબર સ્ટેમ્પની વાત કરવાની જરૂર નથી. વાત જે મુદ્દાની છે એના પર કરો, ડાયરેક્ટ પ્રહાર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પર દરેક વખતે કરવો યોગ્ય નથી. બીજી વસ્તુ સુજલભાઈ, જ્યાં સુધી સફાઈ કર્મચારી કે સફાઈની વાત છે, તો વર્ષ 2014 પહેલા કયા વડાપ્રધાને સફાઈની જે ઝાડુ છે પકડીને સ્વચ્છતા મિશન અપનાવ્યું છે? એ વખતે કોઈએ કોઈનો હાથ નહોતો પકડ્યો, આપ સ્વચ્છ ભારત મિશન કરી શકતા હતા. આપના વડાપ્રધાન, આપના મંત્રી, આપના લોકો પણ આ પ્રકારનો સફાઈનો અભિગમ લઈ શક્યા હોત. કોણે શૌચાલયોની વાત કરી, કોણે સ્વચ્છતાની વાત કરી, એટલે વસ્તુ તો ત્યાં સેન્સિટિવિટી ત્યાં જ છે. સફાઈ કર્મચારીઓનું યોગદાન આપણા જીવનમાં
આપણે જ્યારે બી છીએ, આપણે સ્વસ્થ જીવન આજે જીવી રહ્યા છીએ, એનું સૌથી મહત્તમ 100% જેટલું જે યોગદાન છે એ આપણા સફાઈ કર્મચારીઓનું છે. હું આ વર્ડ બી એમના માટે યુઝ નહીં કરું, એક સારો શબ્દ હતો હું અત્યારે ભૂલી ગઈ છું, એ વર્ડ એમના માટે યુઝ કરવો જોઈએ. એમને ખૂબ જ ઇજ્જત આપવી જોઈએ, કારણ કે આપણે બધા જો એક હેલ્ધી એટમોસ્ફિયરમાં શ્વાસ લઈ રહ્યા છે અને એક સારું જીવન જીવી રહ્યા છે તો એ બધું ડ્યુ ટુ એમના પ્રતાપે છે. આ વસ્તુને આજે કેટલું ચરિતાર્થ કર્યું છે કે કુંભની અંદર એ લોકોના ચરણ ધોવામાં આવ્યા છે અને એ પણ તમારા દેશના પ્રધાનમંત્રી જોયા છે, ધોયા છે. આ વસ્તુ પહેલાના બી પ્રધાનમંત્રી કે પહેલાના લોકો બી કરી શક્યા હોત. જે લોકો પોતાને કહે છે કે અમે દલિત ની એક સેકન્ડ મને અશોક અંકલ મેં કુછ બોલી થી પ્લીઝ, પ્રશ્નો સોલ્વ થયા છે, પ્રશ્નો સોલ્વ કરવાની વાત થવાથી થઈ જાય છે, પણ ઇનફ ટાઈમ આપે છે પોઈન્ટ બ્લેન્ક માં મને સમસ્યા ઓલ થઈ જાય. અરે ભાઈ ખેડૂતોના ધોઈ નાખો ને, તો ધોઈશું ને, અમે તો બધાના ધોવાના જ છે, તો ટેન્શન ના કરો, લઘુમતીને ધોઈ નાખો, મધ્યમને ધોઈ નાખો, આપ મને બોલવા દેશો અશોકભાઈ? એટલે ચરણ ધોવાથી પ્રશ્ન ઓલ થઈ જાય એનો જવાબ આપો. ચરણ ધોઈ તમને સન્માનની વાત કરું છું કે એ જે તબક્કો હતો જે સન્માન માટે આટલા વર્ષોથી તડપી રહ્યો હતો, મેઈન સ્ટ્રીમ માં લઈને એમને હા એમને આધ્યાત્મિક એવો ગુનો છે, એ નીચે જાય છે મેઈન હોલ માં, તમારા વડાપ્રધાન કહે છે આધ્યાત્મિક આનંદ મને કમ્પ્લીટ કરા દો, મેં તમને ઇન્ટરપ્ટ નોટા કર્યા. તમે પ્રતિક્રિયા આપી લો, પછી હું તમને તક આપું, પછી તમે એમનું ખંડન કરવું હોય તો કરી શકો છો, પણ પહેલા એમને બોલી લો. સફાઈ કર્મચારીઓ છે એના માટે પહેલું જ આપણા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ કુંભના મેળામાં જઈને એમણે પગ તો ધોયા, પરંતુ એમની 21 લાખની એક બચત રાશિ જે હતી એ પણ એમને એમના વેલફેર ફંડમાં આજે જમા કરાવી દીધી છે. એટલે એકલો કેટલા સેન્સિટિવ છે સફાઈ પ્રત્યે, સફાઈ કર્મચારીઓ પ્રત્યે, અને સફાઈ જે સ્વચ્છ ભારત મિશન છે એનું આપણા આરોગ્ય ઉપર બી કેટલી અસર થઈ છે એ બધા ડેટા છે. બીજી વસ્તુ રહી કે આપણે કર્મચારીઓની વાત કરીએ તો ગવર્મેન્ટની અંદર 3-4 પ્રકારના કર્મચારીઓ છે. એક હોય છે જે કે કાયમી હોય છે, એક હોય છે પ્રે રોલ ઉપર હોય છે. સુજલભાઈ તમને કહી દઉં કે સફાઈ જે કર્મચારીઓ છે એમની એક મેડિકલ ટ્રીટમેન્ટ અને એમના માટે માનવ અધિકાર પંચ સતત જાગૃત હોય છે અને સતત કામ કરે છે, અને સમાજ કલ્યાણ વર્ગ એ પણ સતત જાગૃત હોય છે અને સતત કામ કરે છે. હું ખુદ મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું એટલે એ લોકોની મેડિકલ તપાસ, એ લોકોનો મેડિકલ વીમો એ સરકારની અગ્રિમતા અને પ્રાથમિકતા હોય છે. બીજી જ વસ્તુ કે આ લોકોને જે પે મળે છે એની અંદર બી જે લોકોનો પે 15,000 કરતાં આજે ઓછો છે એના માટે જ આ પેન્શન યોજના કરવામાં આવી છે. અને જે કહી રહ્યા હતા કે વસ્ત્રાલમાં ખોટું બોલીને લઈ ગયા છે એ વાત તદ્દન ખોટી છે, આવું કશું જ નથી. આ 3,000નું પેન્શન જે 60 વર્ષ પછી આ અસંગઠિત શ્રમિકોને જે મળવાનું છે એની આપણે બાયફર્ગેશન એક વસ્તુ જોઈ લઈએ તો જેમની આવક 15,000 કરતાં ઓછી છે એમને 30 વર્ષથી લઈને જે 60 વર્ષની જે એમની ઉંમર છે એમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું માસિક જમા કરવાનું છે અને પછી 60 વર્ષ પછી એમને દર મહિને 3,000 મળવાનું છે. હા, એટલે એ કેલ્ક્યુલેશન કરવા જાઓ તો એમણે જેટલા જમા કર્યા છે, સપોઝ આજે કોઈ 30 વર્ષનો નાગરિક છે એ 200 રૂપિયા, એક સેકન્ડ, હા હું તમને પહેલા કેલ્ક્યુલેશન કહું, 30 વર્ષનો વ્યક્તિ 200 રૂપિયા 60 વર્ષ સુધી જમા કરે તો લગભગ જે પૈસા જમા થાય છે, હા 40 વર્ષ સુધી, એ પૈસા તો એના ફક્ત 6 મહિના કે 7 મહિના કે 1 વર્ષની અંદર 3,000 કાઉન્ટ કરો તો નીકળી જાય છે. એટલે એવું નથી કે બહુ વધારે એને ડિફરન્સ, 1 કે 6 મહિનામાં તો એના પેન્શનમાં નીકળી જાય છે. હવે એક વસ્તુ સુજલભાઈ, જો આટલું જ સારું આમ આ તો અશોકજીએ તો બહુ સારું કામ કર્યું છે અસંગઠિત શ્રમિકો વચ્ચે, તો અશોકજી આપણા કોંગ્રેસે જ આ 3,000ની પેન્શનની યોજના લાવી દીધી હોત તો શું ખોટું હતું? તમે રાહ જોઈ રહ્યા હતા કે વર્ષ 2014માં નરેન્દ્રભાઈ મોદી આવશે એટલે સફાઈ ઉપર કામ કરશે, સફાઈ કર્મચારીઓ ઉપર કામ કરશે. અરે ભ્રમિત નથી કરતા, જો અશોકભાઈ તમે હું છે ને આ પેન્શન યોજના શું છે, તમે જેટલું નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલશો ને પ્રજામાં તમારે આ લોકોની લોકચાના ઓછી થશે. આજે ઓડિયન્સ ટીવી જોઈ રહી છે, કોઈ ગુમરાહ નથી કરી રહ્યા, લોલીપોપ તો તમે બતાવી છે. આ દેશ જે વિકાસ જોઈતો તો એ વિકાસ થી વંચિત રાખવાનો મહાપાપ છે કોંગ્રેસે કર્યું છે. રોજ એક દિવસની રોજી આપી દો ને પહેલા, ચાલો આ જે લોકોને તમે લઈ આવ્યા છે કામદાર કલ્યાણ ભ્રષ્ટાચાર નથી કર્યું,
આભાર વ્યક્ત કરું છું, તમે આટલો સમય સુધી મારી જેમ એમને પણ સાંભળ્યા. અશોકભાઈ તમે વાત કરો, ખંડન તમે પણ કરી શકો છો, ખંડન તમે પણ કરી શકો છો, પણ તમે વાત મૂકો એ સાંભળે, તમે એમની વાત ને. ચલો હમણાં હવે તમને ચૂપ કરો છો, અશોકભાઈ તમે અત્યારે બોલી લો. નહીં, મારે એ જ કહેવાનું છે કે બેન જે વાતો કરે છે આસમાની વાતો કરે છે, જમીનની કોઈ વાત જ છે જ નહીં. મારો પ્રશ્ન એ છે કે તમે કોઈના પગ ધોવાથી જો એના પ્રશ્નો હલ થઈ જતા હોય, સન્માનથી જો પ્રશ્ન હલ થઈ જતા હોય, આજે પેટની ભૂખ હોય લોકોને, છોકરાઓને દૂધ નથી મળતા, એના બાળકોને જમવા માટેની સબ્જી ભાજી નથી મળતી, તેલ લઈ શકતા નથી, અને મહિનાની અંદર લગભગ 10 દિવસ કેટલાક સફાઈ કર્મચારીઓને કામ મળે છે, વર્ષની અંદર 1.5 મહિના 2 મહિનાથી વધારે મળતું નથી, બીજો કામ ધંધો છે નહીં, નોટબંધી પછી વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે અસંગઠિત શ્રમિકોની. મારો પ્રશ્ન આ છે કે તમે 15,000 કામદારો લઈ આવ્યા ગાંધીનગરથી ને અમદાવાદ જિલ્લા માંથી, વસ્ત્રાલની અંદર મામલેદાર પટવારી તમામ લોકોનો ઉપયોગ કરીને ભરી ભરીને લઈ આવ્યા, એમને એમ કહીને તમે લાવ્યા કે તમારી પેન્શન યોજના શું. આ છે શું પેન્શન યોજના? 18 વર્ષથી 40 વર્ષ સુધીનો કોઈ પણ અસંગઠિત કર્મચારી જેની ઉંમર 15, જેની આવક 15,000થી ઓછી હોય, શું કરવાનું છે એમને? નાની ઉંમરનો હોય તો નાની રકમ કપાય, મોટી ઉંમર હોય તો મોટી કપાય, પણ 40 વર્ષ પછી કપાવવાનું બંધ. પણ પેન્શન ક્યારે મળશે એમને? 60 વર્ષના થયા પછી. આ વિચાર તો કરો તમે, એ 60 વર્ષનું થશે પછી 3,000. હવે માની લો આજે કોઈ 20 વર્ષનો છોકરો એ પોતાના પૈસા કપાવતા હોય, સરકાર કેટલી ભરે? 50 રૂપિયા, 55 રૂપિયા, 100 રૂપિયા, ટોટલ તમે આંકડો ગણો તો ક્યાં સુધી વાત પહોંચે છે? એ 60 વર્ષનું થશે ત્યારે એને 3,000. હવે આજના 3,000 અને એ 40 વર્ષ પછીના 3,000 રૂપિયાની ક્રય શક્તિ વિચાર તો કરો તમે, ક્યાં ક્યાં 3,300 રૂપિયાની થાય ત્યારે? આજથી 40 વર્ષ પછી મોંઘવારી ને મુદ્રાસ્ફીતિ ક્યાં જઈને પહોંચશે? તે પરચેતી ટેકનિકલ મુદ્દો છે, ટેકનિકલ મુદ્દો કોઈ વસ્તુ નથી, રાજકીય નહીં. એક રાજકીય વિશ્લેષકની એક પ્રતિક્રિયા લઈ લઈએ. યજ્ઞેશભાઈ, જો પેલા પેન્શન યોજનાની વાત કરીએ તો પેન્શન યોજનાની અંદર જેમ ESI અને PF એ સરકાર આપે છે, એ માત્ર સંગઠિત જે કર્મચારીઓ છે એને જેનો લાભ મળે છે. અસંગઠિત અહીંયા રોકો, આ પ્રતિક્રિયા પૂરી થશે ને એટલે મારે બ્રેકમાં જવું પડશે, ને મનહરદાન આપણી જોડે બ્રેક દરમિયાન જોડાઈ જશે. હા, ના ના ના, આ પ્રતિક્રિયા આપી લો એ પછી જઈએ. તો સંગઠિત કર્મચારીઓને એનો લાભ મળતો હતો PF ને ESIનો. PFની અંદર એવું હતું પ્રોવિડન્ટ ફંડમાં કે 50% રકમ જે ખરી એ જે એમ્પ્લોયર્સ હોય છે એને આપવાની હોય છે, અને 50% રકમ જે ખરી એમ્પ્લોયના ખાતામાંથી કપાય છે. એ જ પદ્ધતિથી આ યોજના અમલીકરણ કરી, કારણ કે જે અસંગઠિત મજૂરો હતા કે જે લોકો જે કર્મચારીઓ જે ફેક્ટરી અથવા તો જે કોઈ પણ પેઢીમાં 10 થી નીચેના કર્મચારી હતા જેને PFના કાયદા લાગુ નહોતા પડતા, એ લોકોને આનો લાભ નહોતો મળતો, જેના કારણે એ લોકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન નહોતું મળતું. એના માટેની આ યોજના અમલીકરણ કરી, એ યોજનાની અંદર 50% રકમ જે ખરી એ કર્મચારીએ પોતે જમા કરાવવાની છે, અને 50% રકમ જે ખરી એ સરકાર જમા કરાવશે. પણ એ પૈસાનો ફાયદો જ ક્યારે મળશે? અને એ 60 વર્ષના થશે ત્યાં સુધી મળશે. સરકારના પૈસા તો સરકારમાં સરકારમાં જ રહેવા છે, સરકારે જમા કરાવ્યા એટલે સરકાર ખાલી એને ચોપડે બતાવે છે, એને રોકડા પૈસા આપતું નથી સરકાર. સુજલભાઈ, યાદ રાખવાની વાત અહીંયા છે કે સરકારે એને રોકડા પૈસા આપતા નથી, એના ખાતામાં જમા થશે. ઇટ મીન્સ કે એના એકાઉન્ટમાંથી ઉપાડી શકવાનો નથી. 60 વર્ષ પહેલા તો એને ઉપાડી શકવાનો, પણ એવી જોગવાઈ છે ને કે કોઈને આમાંથી નીકળી જવું હોય યોજનામાંથી તો નીકળી શકે છે. યોજનામાંથી નીકળી જવું હોય તો 12 મહિનાથી વધારે જો ના હોય તો એને સરકારનો હિસ્સો એને નથી મળતો. નથી મળતો, એક જ હિસ્સો એનો પોતાનો જ હિસ્સો મળે છે. આ વસ્તુ છે. બીજી વાત છે કે આ યોજનાની અંદર સૌથી મોટો ફાયદો એ છે, જો આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રજાના એટલા પૈસા જે ખરા એ સરકારમાં જમા થશે દર મહિને, બરાબર છે. એ પૈસા જમા થશે, એનાથી ગુજરાત અરે ભારત સરકારનો GDP ઊંચો આવશે, આર્થિક દર ઊંચો આવશે. મુખ્ય હેતુ આ છે આ યોજનાનો. જેમ PF ESI જે કરી એનાથી પણ જે PF ESIની યોજના બંધ કરી દેવામાં આવે તો ભારતનો GDP અડધો થઈ જાય એના કરતા, જે અત્યારે આર્થિક દર છે એ આર્થિક દર નીચે થઈ જાય. અને રહી વાત કે સુધી કોઈ પહોંચી શકે નહીં, રહી વાત આજે જે સફાઈ કામદારની વાત કરી ગુજરી જાય, એ તો એની પર આપણે નથી આવતા, એ તો એના એના એને પણ મળવાના છે, એના જે વારસદાર છે એને પણ પૈસા મળશે, એની પત્નીને પણ. એની વાત પણ એની વાત પર નથી આવતા. આજે આપણે વાત કરીએ સફાઈ કામદારની, તો જે એમને વાત કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિની, તો કોન્ટ્રાક્ટ પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ? તો ચીમનભાઈ પટેલની જ્યારે સરકાર હતી ત્યારે ચીમનભાઈ પટેલે ભરતી બંધ કરી દીધી અને સરકારી ભરતી પર પ્રતિબંધ મૂક્યો. અને જ્યારે શંકરસિંહ વાઘેલાની સરકાર આવી ત્યારે 35% કર્મચારીના લોસથી સરકાર ચાલતી હતી. ગુજરાત સરકારમાં 35% કર્મચારીઓ ઓછા હતા. એની સામે શંકરસિંહ વાઘેલાએ જે તે વખતે પ્રાયોગિક ધોરણે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરી,
અને એને પછી નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે એમણે એ પદ્ધતિ કેશુભાઈ પણ ચાલુ રાખી, નરેન્દ્ર મોદીએ પણ ચાલુ રાખી, અને એમાં સુધારો થતાં થતાં અત્યારે હાલ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલીકરણ છે અને જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો છે એને ફરજિયાત જે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે એની અંદર એને લઘુત્તમ વેતન ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે, ચેકથી પેમેન્ટ કરવાની ફરજ પાડવામાં આવે છે, પીએફ ઈએસઆઈ બંનેની ફરજ પાડવામાં આવે છે. પણ કર્મચારીઓનું શોષણ ક્યાં થાય છે કે જે કોન્ટ્રાક્ટરો હોય છે એક એને ચેકથી પેમેન્ટ કરે છે પણ સામે રોકડા પૈસાની જોડે પાછા લઈ લે છે. કર્મચારીને પૈસાની જરૂર હોય છે અને પગારની અને નોકરીની જરૂર હોય છે એટલે સામે પૈસા પાછા આપે છે. એટલે કર્મચારી પણ આ શોષણ જે થાય છે એમાં એક હિસ્સો બને છે. પણ વાત કરીએ આપણે તો 162 જે અત્યારે નગરપાલિકાઓ છે, 162 નગરપાલિકાના સફાઈ કામદારો જે કરા એ 2 દિવસથી હડતાલ ઉપર છે. પણ એની ઉપર એસમાં ના લાગુ પડે એટલા માટે એ લોકો માસ સીએલ પર ગયા છે. માસ સીએલનું એમને એક્શન એટલા માટે લીધું છે કે સરકારી કાયદા એમની પર ના લાગુ પડે એટલે માસ સીએલ પર ગયા છે. પણ ઇલેક્શન વખતે આ પ્રમાણેની હડતાલ કરી અને જો મુદ્દા મનાવી લેવામાં એસટી કર્મચારીઓ સફળ થતા હોય, બીજા કર્મચારીઓ સફળ થતા હોય, તો આ કર્મચારીઓ જે ખરા એ ઘણા વખતથી ભોગવતા આવ્યા છે અને એમને જે સહન કર્યું છે એ બીજા કર્મચારીઓ કરતાં કેટલાય અંશે વધારે સહન કરેલું છે. તો એમની હા, અને બીજું કે ખરેખર જરૂરિયાતમંદ કર્મચારીઓ છે. બીજી કોઈ જગ્યાએ જો ખરું એ તમે એને સુજલભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપતા હોય તો બરોબર છે, પણ સફાઈ કામદારોને સરકાર સીધું વેતન ચૂકવે જેથી એ લોકો જે ખરા એ શોષણનો ભોગ ન બને. આના ઉપર પ્રતિક્રિયા લઈશું, એક વિરામ બાદ જઈશું અને વિરામ દરમિયાન આપણી જોડે મનહરદાન જોડાઈ જશે. જાણવાનો પ્રયાસ કરીશું કે કર્મચારીઓની હકીકત સમસ્યા શું છે અને એનો ઉકેલ કેવી રીતે આ મંચ શોધી શકે છે. એક નાનકડા વિરામ બાદ વેલકમ બેક. કર્મચારી મહામંડળના જનરલ સેક્રેટરી મનહરદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. ટ્રાફિક સમસ્યાનો સામનો કરીને આવ્યા છે. પણ ગઢવી સાહેબ, તમારી જ અહીંયા ચર્ચા ઉઠતા હોય, મીડિયા તમારા પ્રશ્ન ઉઠાવે ને તમે સમયસર ન પહોંચો ને પછી સરકાર ઉદાસીન છે એવા પ્રશ્ન પૂછે તો મને વ્યાજબી નથી લાગતું. બની શકે ટ્રાફિકની સમસ્યા છે પણ આટલો બધો પણ ટ્રાફિક નથી. ખેર, કર્મચારીઓની હકીકતમાં સમસ્યા શું છે નગરપાલિકાના કે જે છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતર્યા? જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે એમની સમસ્યા છે કે એમને પે કમિશનથી લઈ મકાન, નોકરી, આ બધી જે સમસ્યાઓ ઊભી થઈ છે એ રેગ્યુલર જે કર્મચારીને મળવું જોઈએ એ ન મળે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જ્યારે આ નિર્માણ કરવામાં આવે છે કારણ કે જે માણસને લીગલી જરૂર છે અને લીગલી જરૂર તમે પૂરી ના પાડો ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મહેકમ છે, મહેકમના નામે કર્મચારીને માત્ર વર્ષોથી જે બેકૂપ બનાવવામાં આવી રહ્યા છે, જે અધિકારીઓના પગાર ગુજરાત સરકારના કર્મચારી હોય અને એનો પગાર મહેકમમાંથી નગરપાલિકામાંથી પડતો હોય એટલે મહેકમ આપોઆપ ઘટી જાય અને ઘટી જાય એના કારણે કર્મચારીને જે વેતન મળવું જોઈએ એ વેતન ના મળી શકે. તો આના માટે સરકારે મહેકમની વધારો કરવો જોઈએ અથવા તો એના રાજ્ય સરકારના જે કર્મચારી છે એનો પગાર ત્યાંથી ચૂકવવો જોઈએ તો બધી સુવિધા નગરપાલિકામાંથી મળી શકે. શ્રદ્ધાબેનનો જવાબ લઈ લઈએ. શ્રદ્ધાજી, સુજલભાઈ મેં કીધું ને કે આની અંદર એક 2 તબક્કાના લોકો છે. એક જે છે કે જે પર્મનન્ટ એમ્પ્લોઈઝ ઓફ ગવર્મેન્ટ છે અને એક છે કે જેમને આઉટસોર્સથી કે રોજિંદા વેતનથી રાખવામાં આવે છે અને એમને પર ડે મિનિમમ વેજ લોસ આપવામાં આવે છે. એ આઉટસોર્સ એજન્સી હોય છે એ હાયર કરતી હોય છે. હવે તમને સુજલભાઈ કહી દઉં કે ગમે તે કક્ષા હોય પરંતુ એ જે સફાઈ કર્મચારીઓ છે એ માનવ અધિકારની વ્યાખ્યામાં આવે છે અને એના માટે માનવ અધિકાર પંચ અને સમાજ સુરક્ષા પંચ, સમાજ સુરક્ષા વિભાગ ગવર્મેન્ટનું એ સતત કાર્યરત હોય છે. એમની મેડિકલની સુવિધાઓ હોય છે, એમની અન્ય સુવિધાઓ છે, એનો પૂરતા પ્રમાણમાં ખ્યાલ રાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને પણ એ ફરજ પાડવામાં આવે છે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ બી લીધા હોય છે. લેવું નથી કે એમની મેડિકલ કેર કે એની સુવિધાઓની રહેવામાં નથી આવતી. પ્રશ્નો ક્યાં છે કે અમુક જગ્યાએ એવું હશે કે આ જે પેરોલ ઉપર છે એ લોકોના અમુક મકાનના પ્રશ્નો હોઈ શકશે, તો એ જે તે નગરપાલિકાની ઇન્કમ કેપેસિટી કેટલી છે, કારણ કે અત્યારે તમે જુઓ કે ટેક્સ કલેક્શન ઓફ નગરપાલિકા એ પણ મોટો ઇસ્યુ છે જે નગરપાલિકાને પોતે ચલાવવામાં જોઈએ, અને બીજું કે ફાઇનાન્સ બોર્ડ પાસે એની વેલ્યુઝ કેટલી છે કે જે આપી શકે
એ અમુક વસ્તુ છે, એ નીતિ નિયમના વસ્તુ છે, ટેબલ ઉપર વાટાઘાટો થઈ શકે છે. અને જ્યાં સુધી જે આઉટસોર્સની વાત છે, તો હું તમને કહું કે આઉટસોર્સ જેમ યજ્ઞેશભાઈ જણાવ્યું કે ચીમનભાઈ વખતથી છે, તો હવે તમે જો કે લગભગ 10 શંકરસિંહ વખતથી આવ્યું, હા એટલે ચીમનભાઈ વખતથી ભરતી બંધ થઈ ગઈ છે, એટલે પછી શંકરસિંહ વખતથી આવ્યું એટલે લગભગ એ મિનિમમ 10 વર્ષ કે તમે 12 વર્ષ માની લો કે આ બધા લોકો, હા એટલે 20 વર્ષ પણ હું મિનિમમ કહું છું, તો 10-15 વર્ષનો જે આપણી પાસે સ્લોટ હોય છે એને તમે એકદમ કાયમી ન કરી શકો, કારણ કે કાયમી કરવા માટેના પણ ગવર્મેન્ટના ભરતીના નિયમો હોય છે. તમે ભરતીના નિયમો વિરુદ્ધ જઈને કોઈને કાયમી ન કરી શકો. અચ્છા હવે સપોઝ તમે ભરતીના નિયમોમાં જાઓ છો, તો અમુક લોકો તો ઉંમર જ એટલી થઈ ગઈ છે કે એ લોકો બિચારા આ ભરતીમાં જ નહીં આવી શકે, તો ઉલટાનું તમે આ આક્રમણ કરીને એમની જોબ, જે એક્ઝિસ્ટિંગ જોબ છે, છીનવી રહ્યા છો. આ વસ્તુ લોકો ટેકનિકલી સમજતા નથી. સપોઝ ભરતીના નિયમમાં ફક્ત 35 વર્ષની મય મર્યાદા છે, અને આજે સફાઈ કર્મચારી 40 વર્ષનો છે, અને આપણે બહુ ફોર્સ કરવા જઈએ તો એટલા ઘણા બધા કર્મચારી તો ઓટોમેટિક છૂટા થઈ જશે. અને બીજી વસ્તુ કે આ જે ગાળો છે એટલો આટલા બધા એની અંદર છે કે આપણે ત્યાં કોઈ પણ હાઈકોર્ટ સ્ટે લાવી દેશે, આ લાવી દેશે, એટલે ભરતી પ્રક્રિયા વચ્ચે રોકાઈ બી જશે, એ પૂરી બી નહીં થાય. એટલે આ છે ટેકનિકલી એ બહુ જ ના, એ ભયના કારણે શરૂ ન કરવું એ વ્યાજબી નથી લાગતું. હવે સુજલભાઈ હું કહું છું ભયના કારણ નથી, હવે આ શરૂ કરવામાં જાઉં છું. એટલા હવે કારણે શરૂ કરવામાં માટે સાથે બધા ભરતી કરવી હોય ને. સુજલભાઈ હવે હું આવું છું, હવે સરકાર આ જ વસ્તુને સમજીને એચઆર હ્યુમન રિસોર્સ પોલિસીસ છે એના ઉપર વર્ક થઈ રહ્યો છે. હવે એ જ હ્યુમન રિસોર્સ પોલિસી માટે જ જે સંગઠિત લોકો છે, જે લોકો ઇન્કમટેક્સ કપાવે છે કે પેરોલમાં ક્યાંય છે, એ લોકો આપણને દેખાય છે સિસ્ટમમાં. અશોક અંકલ મુજે થોડા કમ્પ્લીટ કરી લેતો. અને હવે જે લોકો અસંગઠિત લોકો છે એ લોકો, એટલે આપણે અહીંયા ઇશ્યુ બધાને સમજાવીને સોલ્વ થઈ જશે. હવે અસંગઠિત લોકો છે એ એકચ્યુઅલી આપણે સિસ્ટમમાં દેખાઈ નથી રહ્યા, અને એટલા માટે એ લોકોને લાભ નથી મળી રહ્યા. એટલે પહેલા તો છે કે આ એક બિગ એક્સરસાઇઝ છે, કારણ કે 125 કરોડનો દેશ છે, આપણી પાસે જે વોલ્યુમ પોપ્યુલેશનનો છે એ દરેક તબક્કામાં બહુ જ વધારે છે, એ સફાઈ કર્મચારી હોય કે ખેડૂત હોય કે ગમે તેના પ્રશ્નો હોય. તો પહેલા તો આ લોકોને ફોર્મલ સેક્ટરમાં લાઈને આપણે એનરોલ કરવા પડશે, અને એના ઉપર જ આજે પોલિસી લાયા ને, એટલા માટે તો આ પેન્શન યોજના શરૂ થઈ. સુજલભાઈ એક સેકન્ડ, આજે પેન્શન યોજના શરૂ થઈ છે, આજ અસંગઠિત લોકોનો વીમો લેવામાં આવશે, આગળ જઈને આજ અસંગઠિત લોકો માટે મેડિકલ પેન્શન યોજના આ લોકો માટે નથી, અસંગઠિત માટે છે. નહીં એટલે આ નથી આવતા, પણ 15,000 થી આગળની ઇન્કમ ઓછી હોય તો આ લોકો એનરોલ. નહીં આઉટસોર્સ વાળા નથી આવતા, આઉટસોર્સ તો પીએફએસ નો લાભ મળે જ છે. હા એટલે ગવર્નમેન્ટે મનહરભાઈ એક જ મિનિટ, પછી તમારે લાગુ થાય છે, પીએફ લાગુ થાય છે, રત્ન કલાકારો ની વાત કરું, રત્ન કલાકારો અસંગઠિત માં આવે છે, પણ એમને પીએફ લાગુ થાય છે, એએસઆઈ લાગુ થાય છે, એટલા માટે જ આ યોજના છે. શું યોજના છે? 1860 વર્ષ પછી યોજના છે, કેવી વાત કરો છો તમે? તાત્કાલિક રોજી જોઈએ તમને 60 વર્ષ પછી આવવું પડશે. કોઈ લાભ નથી, કોઈ મજૂર કાયદાનો અમલ થતો નથી. એક વસ્તુ સમજો, મજૂર કાયદાની અંદર પીએફએસઆઈ નો લાભ જે કરો કે 60 વર્ષ પછી મળે છે, લઘુત્તમ વેતન જે કરો એ મજૂર કાયદાની પહેલી શરત છે. લઘુત્તમ વેતન મળતું નથી એની પર 100%. તમને ખ્યાલ નથી, નથી મળતું અમુક જગ્યાએ, જે શોષણ થાય છે. નહીં અમુક જગ્યા નહીં, હું તમને કહું 80% જગ્યા ઉપર ગુજરાતમાં નથી મળતું. પીએસઆઈ નો અમલ નથી થતી, પીએફ નો અમલ નથી થતો. કોઈ પીએફ ની વાત કરે, એસઆઈ ની વાત કાઢી મૂકવામાં આવે છે. મજૂર કાયદાનો ઇનકાર કરવો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નું છે, કે કોઈ પણ સંસ્થા કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર કોઈ વ્યક્તિને લે છે, કોઈ કામદારને લે છે,
એનું મતલબ એ છે કે હયાતી ધરાવતા મજૂર કાયદાઓ, જે મજૂર કાયદાની અંદર ઇન્ક્રીમેન્ટથી લઈને લઘુત્તમ પગારથી લઈને હક રજાથી લઈને ESI છે, પ્રોવિડન્ટ ફંડ છે, કેઝ્યુઅલ લીવ છે, જે ખરેખર કાયમી કર્મચારી કામદારોને મળે છે, એનો ઇન્કાર કરવા માટે અને કર્મચારીઓને શ્રમજીવીઓને શોષણ કરવા માટે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમને વધારે, પછી એમને બહુ સ્વરૂપ નામ બેન બાર બાર કહે છે આઉટસોર્સ સિસ્ટમ, આઉટસોર્સ નહીં નહીં લોક રક્ષક અને જે વિદ્યા સાહેબ પણ મૂક્યા એ 5,000 થી 10,000 મૂક્યા, એમાં ક્યાં લઘુત્તમ આપ્યું? હું એ તમને સરકારે પોતે નથી આપ્યું, તો તમને PFSI નથી આપ્યું, લોકો ને કહું છું કે હવે આંગણવાડી વાળાને ક્યાં આપ્યું છે PFSI? હું તો એ તમને કહું છું નથી આપતા, બેંકર શોષણ થાય છે એ નથી આપી રહ્યા, એમ તો એ છે સરકારે સરસ શબ્દો આપ્યા છે સહાયક અને સેવક, સહાયક હા, એટલે ચાર વર્ગ ચાર ના શબ્દો સારા છે પણ મળે છે શું? વર્ગ ચાર ના, વર્ગ ચાર ના હું એ જ કહું છું, વર્ગ ચાર ના જે કર્મચારી રાખવામાં આવે એને સેવક કહેવામાં આવે, અને વર્ગ બે ના જે કર્મચારી રાખવામાં આવે, અને વર્ગ ત્રણ ના એને સહાયક કહેવામાં આવે, સહાયક ને જે ખરું સહાયક શુલ્ક કહેવામાં આવે એને ચૂકવવામાં આવતું, અને સેવક ના આવે છે સેવા શુલ્ક કહેવામાં આવે છે, એટલે સેવા શુલ્ક જે ખરું એ સેવા શુલ્ક શબ્દ એવો મૂક્યો છે કે સેવાના બદલામાં એને આપવામાં આવતું મહેનતાણું, એટલે એની પર કોઈ મજૂર કાયદા ન લાગે, કોઈ PFSI ન લાગે, એટલા માટે જે તે વખતે 4,500 થી માંડીને 10,000-9,000 સુધીની યોજના સરકારે મૂકી દીધી, અને સરકાર પોતે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ડાયરેક્ટ લેતી હતી, અને પછી લોકરક્ષક વિદ્યા સહાય એ બધા લીધા, એવી રીતે જે અત્યારે અસંગઠિત શ્રમિકોની વાત ચાલે છે, અનઓર્ગનાઇઝ વર્કર્સની વાત ચાલે છે, તમે એટલું તો વિચારો કે આમાં કોણ કોણ આવી જાય છે? અસંગઠિત શ્રમિકોની અંદર જેને કાયદાનું લાભ નથી મળતો, જે પોતે પરિશ્રમ મહેનત કરીને સ્વરોજગારી જે ધંધો કરે છે, એ બધા અસંગઠિત શ્રમિકોમાં આવી જાય છે. આપણા ગુજરાતની વાત તમને સમજ કરું તો ગુજરાતમાં લગભગ 70 લાખ ખેતમજૂરો છે, અને એ ખેતમજૂરો અસંગઠિત શ્રમિકોમાં આવી જાય છે. એ માટે એ લોકો માટે ESI ને એ કાયદા હોવા છતાં પણ કોઈ પણ ખેતમજૂરને લઘુત્તમ પગારથી માંડીને ESI આજની તારીખ સુધી મળતું નથી, એક નંબર. બીજો નંબર, અમદાવાદની અંદર અને ગુજરાતમાં 16 લાખથી વધુ ઓટો રિક્ષા ડ્રાઈવર છે, 25 લાખથી વધુ લારી ગલ્લા પાથરનાવાળા છે, જેમની રોજીરોટીની સલામતી માટે સરકાર તરફથી કશું થતું નથી, કોઈ કાયદો બનતી નથી. વેન્ડર એક્ટ હોવા છતાં પણ, સ્ટેટ વેન્ડર્સ એક્ટ હોવા છતાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં કોઈ પણ કોર્પોરેશનમાં એમની લારી કે એમના પાથરના ધંધાની કોઈ સલામતી હોતી નથી. એટલે અસંગઠિત શ્રમિકો આ દ્રષ્ટિથી ગુજરાતમાં અમારા અભ્યાસ પ્રમાણે મજૂર કમિશનર જોડે મારી મિટિંગ થઈ હતી, લગભગ 2 કરોડની આજુબાજુ અસંગઠિત શ્રમિકો ફક્ત ગુજરાતમાં છે, જેની GDP જે છે એ સંગઠિત કામદારો કરતાં વધુ છે. ટોટલ જો 100 કામદારો હોય આ દેશમાં તો 93% કામદારો અસંગઠિત મજૂરોમાં આવે છે, ઓન્લી 7% સંગઠિત છે. તો આ અસંગઠિત ક્ષેત્ર જે છે એ વધારે પ્રમાણમાં અસુરક્ષિત થતું જાય છે, અને ખાસ કરીને નોટબંધી પછી તો પરિસ્થિતિ વધુ વધુ કપરી બની છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને અને ગુજરાતની અંદર પણ પરિસ્થિતિ એવી છે કે તમામ મજૂર ખાતાઓ, હું તો મજૂર કમિશનરને મળવા જાઉં છું ગાંધીનગર અહીંયા, આજે લગભગ 120 ગવર્મેન્ટ લેબર ઓફિસરની જરૂર છે, પણ મજૂર ખાતાની અંદર ફક્ત 22 ગવર્મેન્ટ લેબર ઓફિસર છે, મજૂર ખાતામાં કોઈ કર્મચારી નથી, કોઈ મજૂર ખાતામાંથી કોઈ પણ અધિકારી બહાર જઈને સર્વે કરવા જતા નથી, કોઈ ફરિયાદની તપાસ કરતા નથી. આ પરિસ્થિતિ છે કે આજે ગુજરાતમાં કે દેશમાં મજૂરોની પરિસ્થિતિ ખેડૂત કરતાં પણ વધારે ખરાબ થતી જાય છે. ઠીક છે, મનહરદાની પ્રતિક્રિયા લઈએ, આને પ્રતિક્રિયા હા હું તમને તક આપીશ. મનહરદાન કેનારા એક તો મોડા આવ્યા છે ને પછી અન્યાય થાય છે, બોલો. ચલો ટોપિક પર ભી એ છે થોડું સંગઠિત અને અસંગઠિત, હા, જે કર્મચારીની વ્યાખ્યા છે, હા, બરાબર છે. હવે સંગઠિતને અસંગઠિતની ધોરણે અને અસંગઠિતને ભેગા કરવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે લોકોને રાખવામાં આવે છે, હવે કોન્ટ્રાક્ટની અંદર મિનિમમ વેતન એને મળવું જોઈએ, એ મળતું જ નથી, કારણ કે કોન્ટ્રાક્ટર ડાયરેક્ટ એને પે ચૂકવે છે, એ રોકડા રોકડા લઈ લેવાના, અને સફાઈ કામદાર હોય, સિક્યુરિટી હોય, કોન્ટ્રાક્ટમાં ચાલતી તમામ વસ્તુ. એક બાજુ વડાપ્રધાન કે અન્ય રાજકીય નેતાઓ એવું કે ભાઈ ભ્રષ્ટાચાર દૂર કરવો છે, ભ્રષ્ટાચાર દૂર થાય જ નહીં જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ ન થાય ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલુ જ રહે. જો કોઈને ભ્રષ્ટાચાર શીખડાવવો હોય ત્યાં કોન્ટ્રાક્ટ મૂકી દો, ભ્રષ્ટાચાર આપોઆપ ચાલુ, ભ્રષ્ટાચાર ક્યાંય લેવા નથી જવાનો, કોઈ શીખવાડવાની જરૂર નથી. જે હાલ અસંગઠિત કર્મચારીઓ છે, જેમ અશોકભાઈએ કીધું, પાથરણાવાળા છે, રિક્ષાવાળા છે, સિક્યુરિટીવાળા છે, આ બધાને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી. અધિકારીઓમાં કે કર્મચારીમાં હાલ જે ભરતી છે એ થતી જ નથી. એક જ જણા પાસે 5-5 ચાર્જ,
જે વધારાની કામગીરી છે એ કરશે કેવી રીતે? 55% ઉપર સરકાર ચાલે છે ઓફિશિયલ. હા યસ, ભરતી કરશો નહીં તો થશે કે અગત્યની જગ્યાઓ જે ડેપ્યુટી કમિશનર જે ગુજરાતમાંથી મુકાય છે, હવે જેને કંઈ જ્ઞાન જ નથી, ભૂગોળ નથી જાણતા અમદાવાદનું, અથવા તો બીજા જે પણ શહેરની અંદર કે નગરપાલિકામાં જ્યાં પોતાના અધિકારી જોઈએ, ઉપલા અધિકારી વહીવટી માટે આઈએસ અધિકારીની જરૂર હોય ત્યાં મુકાય, બાકીના નીચેના ખાતાના અધિકારી હોય જેને અમદાવાદનું કે સુરતનું કે રાજકોટનું જ્ઞાન હોય, જેને ભૂગોળ ખબર હોય ક્યાં પબ્લિકને શું જોઈએ, કર્મચારીની જોડે કામ કેવી રીતે લેવું, કર્મચારીની શું ડિમાન્ડ છે, ઉપરથી આવ્યા 3 વર્ષ રાહ જુઓ, સમજ્યા ના સમજ્યા કલર બદલી થઈ જાય. એટલે શહેર જે ખરાબ થઈ રહ્યું છે, શહેરની જે પ્રકૃતિ ખરાબ થઈ રહી છે, એનો મુખ્ય હેતુ આ છે. દરેક પ્રમોશન માટે એને કોર્ટમાં જવું પડે, કોર્ટમાં જાય તો જ એને પ્રમોશન મળે, અને અમુકમાં તો કોર્ટમાં જીતીને આવેલા બી કેસ એમને પેન્ડિંગ પડ્યા હોય. રોસ્ટરના કેસો એવા છે ને બધા શિડ્યુલ નગરપાલિકામાં કે કોર્પોરેશનમાં શિડ્યુલ બનાવવામાં આવે. આજે હું તમને એક ઉદાહરણ આપું, કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશનની અંદર 1947માં શિડ્યુલ બન્યું, પછી રિવાઇઝ જ નથી થયું, તો એને કરવાનું શું? અધિકારીઓ ભરે જાય તો શિડ્યુલ વગરના રોસ્ટરનો જે અમલ થવો જોઈએ એ રોસ્ટરનો અમલ નથી થતો. 100 જણની ભરતી થઈ તો એસટી એસસી ઓબીસી અધર કેટલા? તો નહીં, જ્યાં ફાયું ત્યાં ઈચ્છા થઈ ગઈ ત્યાં કરી દીધું. કોર્પોરેશનમાં હમણાં બાયોમેટ્રિક લાવી દીધું, હાજરી ભરી દીધી, પણ કામ કોણ ચેક કરશે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો એક વોર્ડની અંદર 4 હોય અને 4000 બીટ હોય તો ચેક કરવા ક્યાં જશે? એટલે દોષનો ટોપલો જ્યારે બી કંઈક બલીનો બકરો ચડાવવાનો થાય તો નાનો અધિકારી મરે, મોટા એમને મજરે. ભ્રષ્ટાચાર જી, કોર્પોરેશનની અંદર જેટલી જગ્યાએ કોન્ટ્રાક્ટ આપ્યા, સિવિક સેન્ટરથી માંડી બધે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયા ત્યાં ક્લાર્કને જ માર્યો છે. કમિશનર, ડેપ્યુટી કમિશનર, આ બધા કોન્ટ્રાક્ટ આપ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાંથી બધેથી આવ્યા, તો બધાનો માર્ક છે ને? એક નાના અધિકારીને જ કેમ મારવામાં આવે? પોલિટિકલ બોસ બચી જાય બધા, એમ બધાનો બચાવ થઈ જાય, પણ એક નાનો અધિકારીનો ભોગ લેવાઈ જાય. ઠીક, હું તમને એક મિનિટ આપીશ, મારે એમને એક પ્રશ્ન પૂછવો પડશે, પછી એમાં તમારી પ્રતિક્રિયા લઈશ. જી, આપ બોલી લો, બોલી લો, બોલી લો. હા જી, પહેલી વસ્તુ છે, મારે એક અહીંયા કહી દેવું છે કે કોર્પોરેશનમાં કોઈએ હડતાલ નથી કરી. ઓકે, અત્યારે હા, નગરપાલિકા એટલે એમણે કોર્પોરેશનના આટલા બધા અધિકારીઓ સ્ટેન્ડિંગ આટલી બધી વાત કરી, કોર્પોરેશનની કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વાત કરે છે જે આખા રાજ્યમાં લાગુ છે, પણ કોર્પોરેશનના કોઈ પણ સફાઈ કર્મચારીઓ. અને બીજી વસ્તુ એ છે સુજલભાઈ, કે અત્યારે આપણને સ્વચ્છતા એવોર્ડ આખા જે ભારતમાં મળી રહ્યા છે એની અંદર પણ આપણું અમદાવાદ છે, રાજકોટ છે, ઇન્દોર છે, તો એ લોકોએ ઘણું સારું કામ કર્યું છે. લેટ ધેમ કોંગ્રેચ્યુલેટ, શહેરીજનોએ પણ બહુ સારું એ અંદર પહેલા જ આપી દીધા, રાજકોટ અને અમદાવાદને અભિનંદન આપેલા જ છે. આપણે બધા એની અંદર ભણીને બધું કામ કર્યું છે, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. જ્યાં સુધી અત્યારે અસંગઠિતની વાત થઈ હતી, હું અશોક અંકલના એ વાત સાથે બિલકુલ સહેમત છું, જેટલા એમણે અસંગઠિતના ડેટા આપ્યા, આ હતું, આ હતું, આ હતું, બધી જ વસ્તુ છે. સુજલભાઈ મને કહો કે આ વસ્તુ 2014 પછી સંગઠિત આવ્યા? નહીં, આપણા દેશમાં 1947 પછી હતા જ. પ્રોબ્લેમ છે કે એમના માટે એ વખતે કોઈ પોલિસી નહોતી બની જે ખરેખર બની જવી જોઈતી હતી. એમને ફોર્મલ સિસ્ટમમાં લઈને એમને બધી જ સુવિધાઓ આપવાની હતી. એની શરૂઆત થઈ છે આજે પેન્શન યોજનાથી. હું તમને એ જ કહેવા માંગુ છું, બસ મને કમ્પ્લીટ કરી દો. તમારી બધી જ વસ્તુ એ સાચી જ હતી, કે રોકતા જ નથી, એ સભ્ય રીતે બેઠા જ છે, સાંભળે છે આપણે. એટલે મને ટેન્શન થઈ, એક મને બોલવા નથી એને, એટલે મારે પહેલા થોડું કેવું પડે. એટલે અશોક અંકલે બહુ સારા કામ કર્યા છે, અસંગઠિત જે શ્રમિક જો છે એમના ડેટા બી બહુ સારા છે, એમનું રિપ્રેઝન્ટેશન બી બહુ સારું કર્યું. મને એ વાતનું દુઃખ છે કે એ તમારી પાસે અશોક અંકલ, તમે બહુ જ સારું કામ કર્યું છે. દુઃખ એ જ વાતનું છે કે 60 વર્ષ કોંગ્રેસ રહી અને તમે લોકો જો પોલિસી બનાવી દીધી હોત અને અમને આપી હોત પ્રતિક્રિયા આપે ત્યારે તમે કોઈક મને બોલવા. હું એ
વાતમાં અશોક અંકલને ઓન એર કોંગ્રેચ્યુલેટ આપું છું કે કોંગ્રેસની અંદર તે ભલે રિપ્રેઝન્ટ કરે છે પણ એમની પાસે ડેટા આ સંગીતમાં તેમણે બહુ સારું કામ કર્યું છે, એમના માટે અમને માન છે, કોંગ્રેચ્યુલેશન છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે એ જ કોંગ્રેસે આ હીરાને ઓળખ્યો નહીં, કે આ હીરા પાસેથી જ આપણે આ પોલિસી બનાવી લીધી હોત અને તમે જે કર્યું એનું બધી જાણ અમારા નરેન્દ્ર મોદીને હતી જ, કારણ કે તમને વર્ષોથી ઓળખતા હતા એટલે એમણે પેન્શન યોજના શરૂ કરી. એટલે વાંધો નહીં, આ તમારા જેવા હીરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓળખી લીધા છે અને આ એક આપણે શરૂઆત કરી છે, એની અંદર આપ આપણો હાથ મિલાવો. થઈ છે ને ચર્ચાઓ, બસ તમે આ દેશમાં નાગરિક તરીકે જન્મ લો તો અમુક મૂળભૂત અધિકારોની અંદર સારું વાતાવરણ આપવું, સ્વચ્છતા આપવી, પાણી આપવું, આ બધા જ સરકારના ધર્મ હોય છે, ફરજ હોય છે. એની ઉપર આ સફાઈ કર્મચારીઓનું ઘણું જ આપણને યોગદાન છે. આપણે સ્વસ્થ છીએ. હજુ જે પ્રશ્નો છે સુજલભાઈ, તમારી ડિબેટમાં અમે એસટીની ડિબેટમાં બી આવ્યા હતા, અન્ય કર્મચારીઓની શિક્ષકની હડતાલમાં બી આવ્યા હતા, આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં આવ્યા હતા, એ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી ગયો છે. આ પ્રશ્નો બી હશે તો હું તમને સરકારશ્રી તરફથી ખાતરી આપું છું કે ખૂબ જ ટૂંક સમયમાં સુખદ ઉકેલ લાવી જશે. અમુક જે લિટિગેશન્સ થયા છે કે જે કોન્ટ્રાક્ટ આપણે રેગ્યુલર જે મિનિમમ વેજીસ છે એ તો આપીએ છીએ, જે 272 કે 300 રૂપિયા, 315 એક્ઝેક્ટલી અમાઉન્ટ મને ખબર નથી પર ડે હોય છે, પરંતુ જેમ આ કહી રહ્યા છે એમના યુનિયનના જે રિપ્રેઝેન્ટેટિવ છે કે ચેક લઈને, મનહરભાઈ, કે ચેક લઈને કંઈક પાછળથી વ્યવહાર થતો હશે, તો ચોક્કસ જેમ ડાયરેક્ટ ડીબીટી અકાઉન્ટ્સ છે તો આ લોકો માટે પણ કોન્ટ્રાક્ચ્યુઅલ અમુક જગ્યાએ, સપોઝ મારા કોર્પોરેશનની વાત કરું તો ડાયરેક્ટ ડીબીટીસ ખોલાવવામાં જાય છે, એટલે વચ્ચેથી પૈસાનો વ્યવહાર જ ના થાય, સીધો એમના અકાઉન્ટમાં જતા રહે. તો આ ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે અને દરેક નગરપાલિકાઓમાં પણ આ જરૂરથી લાગુ થશે. ઠીક છે, તમારે હા એક મિનિટ, ક્યાંના પ્રતિક્રિયા પહેલા એવોર્ડની વાત જ્યારે બોલે ત્યારે આપવા માંગતા હતા. હવે એમણે વાત કરી કે સફાઈ બહુ સારી થાય છે, ખરેખર સારી થાય છે, પણ જે એનો મૂળભૂત હેતુ જળવાવો જોઈએ, બરાબર છે કે ભાઈ ડસ્ટબિન લાય આપણે ભીનો અને સૂકો કચરો અલગ કરવા માટેનો, પણ એના માટે પબ્લિકને ગાઈડલાઈન કરવી, એનું સુપરવિઝન કરવું. આજે પણ તમે જાઓ રોડ ઉપર તો ક્યાંક ને ક્યાંક તમને એટલી બધી ગંદકી એવી જગ્યાએ મળશે કે જ્યાં મેઇન રોડ હોય, આજુબાજુની ગલીઓ હોય, બરાબર છે. હવે ડસ્ટબિન આપ્યું, મૂક્યું, જ્યાં પહેલાં કચરાપેટીઓ મૂકી હતી મોટી સ્ટીલની એ હટાવી લીધી, હવે પબ્લિક કચરો નાખે તો ક્યાં નાખે? ગાડીવાળો આવ્યો તો ઠીક છે, ના આવ્યો તો તમે એક દિવસ કે બે દિવસ ઘરમાં કચરો તો રાખી મૂકવાના નથી, એટલે ક્યાંક તેને ખાલી કરવો પડશે, એટલે પબ્લિક રોડ ઉપર ખાલી કરે છે. હવે પરિસ્થિતિ આ થાય છે. નંબર વન, આનાથી સારું બની શકે, હું બેનશ્રીને કહેવા માગું છું કે આનાથી સારું બની શકે, પણ કર્મચારી નથી, એની ઉપર સુપરવિઝન કરવાવાળું નથી, તો ત્યાં સુધી તો થવાનું જ નથી. જે પૂરેપૂરી ગાઈડની જરૂર છે એ જ મળતી જ નથી. એમ આજે અમુક એરિયામાં જાઓ તો આપણને એમ થાય કે અહીંથી નીકળવું જ નથી, એમ એટલી બધી ગંદકી હોય છે. એમ તો એના સુપરવાઇઝરની જરૂર છે અને એને ગાઈડલાઇનની જરૂર છે કે ભાઈ આ કરો આ થાય. એમ એટલે રૂબરૂ અમુક જગ્યાએ રૂબરૂ જવું પડે છે, રૂબરૂ ગયા પછી પબ્લિકને સમજાવવી પડે. દાખલા તરીકે જનરલ સોલેસ હતા એ બંધ કર્યા આપણે, ઘર ઘર શૌચાલય આપી દીધા, તો હજુ અમુક જગ્યા છે કે શૌચાલયમાં બહાર જ જતા હોય છે લોકો. તો એ ગંદકીને દૂર કરવા માટે આપણે એને ગાઈડલાઇન કરવી પડશે, એને સમજાવવું પડશે કે ભાઈ આનાથી આપણને શું નુકસાન થાય, આ કરવાથી આપણને શું ફાયદા થાય. તો આનાથી બસ્ટ સારું બની શકે એમ છે, પણ થોડીક ગાઈડલાઇનની અને થોડીક સુપરવિઝનની જરૂર છે. આજે સુરત એક નાનું એવું શહેર છે તો ત્યાં સેનેટરી વિકસતું શહેર છે, નાનું નહીં, એટલે અમદાવાદ કરતાં નાનું ને, એટલે 850 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે, જ્યારે 200 કે 300 જ છે. હા એ વાત સાચી છે, તો એ જરૂર છે ને. સુરતમાં રોજ રાત્રે 30,000 કર્મચારીઓ આખું સુરત સાફ કરે. હા તો અહીંયા એ બી જરૂર છે ને. એટલે બેનને એક ઉદાહરણ આપતો હતો કે ભાઈ ગુજરાતની અંદર અમદાવાદ આટલું મોટું શહેર છે, તો એમાં જો કોન્ટ્રાક્ટ પ્રથામાં જો આ પરિસ્થિતિ હોય તો નગરપાલિકામાં તો પૂછવાનું જ ના રહે. તો એ સુધારો કરવાની જરૂર છે, એમાં ગાઈડલાઇનની જરૂર છે. ગાઈડલાઇન નથી. હા ગાઈડલાઇન ક્યાંય છે જ નહીં. ઠીક પ્રતિક પ્રતિ હા બેન, મારું તો એટલું જ કહેવું છે કે બે દિવસથી સફાઈ કર્મચારીઓ નગરપાલિકાઓને હડતાલ ઉપર છે અને એ લોકોની માંગણીઓ પહેલાંથી જ છે કે ભાઈ અમને તમે કાયમીક આપો, કાયમી કરો, પરમાનન્ટ લેબરના જે લાભો હતા છે એ અમને આપવા, ત્યારથી નહીં વર્ષોથી એ લોકો માંગણી કરી રહ્યા છે. અને એની સાથે સાથે એસટી કર્મચારીઓ જેની સાથે અત્યારે સમાધાન થયું આજે અને એમને 7th પે કમિશન આપવાની મંજૂરી સરકારે આપવી પડી, આરોગ્યના કર્મચારીઓ છે,
શિક્ષકો છે, આ બધાની જે માંગણીઓ છે એક બે દિવસમાં ઊભી નથી થતી, એ વર્ષોથી કરતા આવતા હોય. પણ અત્યારે આ બધા જાણે છે કે ભાઈ ચૂંટણી છે, એટલે લોકસભાની ચૂંટણી માથા ઉપર છે, એટલે આ એસટી કર્મચારીઓ સાથે પણ સમાધાન કરવામાં જે ફરજ પડી છે એ ફરજના કારણ છે આગામી ચૂંટણી. અને સફાઈ કર્મચારીઓ આગામી ચૂંટણી તો ચૂંટણી, પણ એમની સાથે સમાધાન કરીને એમના હકો એના લાભ આપવાનું કામ સરકારે તાત્કાલિક ધોરણે કરવું જોઈએ. સફાઈ કર્મચારીઓ લાંબા ગયા પછી તમે એસમાનો ઉપયોગ કરો, એમને તમે જેલમાં નાખો, દંડાબારી કરો, બધું કરો, શું ફાયદો? જો કરવાનું હોય તો તાત્કાલિક એમને સાથે બેસીને એમનું તાત્કાલિક નિકાલ કરી દેવાની જરૂર છે. સફાઈ કર્મચારીઓની માંગણી તદ્દન સાચી છે અને એ વર્ષોથી અન્યાય સહન કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ લેબર સિસ્ટમની અંદર પણ એવો કાયદો છે કે કાયમી લેબર હોય એના 10% જ કોન્ટ્રાક્ટને લેબર મૂકી શકાય, પણ એનું ઊંધું થઈ ગયું છે કે 10% કાયમી હોય ને એવું 90% કોન્ટ્રાક્ટ લેબર તરીકે આઉટસોર્સિંગ. હવે આઉટસોર્સિંગનો ઉપયોગ ક્યાં થાય કે જ્યાં બહુ જરૂરી થઈ જાય અને તમારી પાસે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, સાધનો ન હોય, તો તમે કાયમ ગતિ માટે, કામને ગતિ માટે બહારના લોકોની આઉટસોર્સિંગની મદદ લઈ શકો. અત્યારે તો આઉટસોર્સિંગ જે છે એક ફેશન થઈ ગયું છે, આઉટસોર્સિંગ. એટલે ટોટલી તમે જોશો કે કર્મચારીઓ હોય, કાયમી હોય કે પછી કાયમી ન હોય, સંગઠિત હોય કે અસંગઠિત હોય, શ્રમજીવી વર્ગ જે છે, વર્કિંગ ક્લાસ જેને કહેવાય છે, એમના ઉપર હંમેશા દમન અને શોષણ અને અન્યાય એની તલવાર જે છે એ લટકી રહી છે. એની સામે સરકારે વિચાર કરીને મદદ કરવાની જરૂર છે. શું માંગે છે? હાથી ઘોડા માંગતા નથી. તમે એક બાજુ એમ કહો છો કે ભાઈ અમે નંબર એક મજૂર છીએ, તો ભાઈ નંબર એક મજૂર છે એટલે મજૂરોને સમજો ભાઈ, મજૂરો તકલીફમાં છે, એમને તમે હેલ્પ કરો, મદદ કરો. મોટી મોટી વાતો કરવાથી કોઈનો પેટ ભરાતો નથી. આટલી ચર્ચાના અંતમાં એક વસ્તુ બહાર આવી મને, મને જે સમજણ પડી છે કે જે પણ અત્યારે આ સફાઈ કર્મચારીઓની સમસ્યા છે કે બીજા કોઈની પણ સમસ્યા છે, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે ઊભી થાય છે. સરકાર જે એના સિવાય કાયદાઓ જે અમલમાં નથી કરવામાં આવતા, કાયદાઓ હયાતી છે, કાયદાઓ બનાવવામાં આવે છે, પદ્ધતિને જ નાબૂદ કરી દીધી. જેમ તમે કીધું કે જરૂરિયાત હોય તમે પહોંચી ના વળતા હો તો એને અમલમાં મૂકો, તો એક નિશ્ચિત છે કાયદો 10% જે છે તમે મૂકી શકો. હું પહેલા મને તમે બોલી નાખો શ્રદ્ધાબેન. સુજલભાઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ ન કરવી જોઈએ હું અત્યારે એટલા માટે કહેવા માંગુ છું, કારણ કે અત્યારે મેં તમને કીધું કે લોકોને જો લાગશે, પણ અમુક મેં ડેટા સ્ટડી કર્યા છે, બધાની ઉંમર 35 વર્ષ કરતા વધારે છે, તો આ અન્યાય છે જો તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી દેશો. જરૂરિયાતને પહોંચી ના વળતા હોય તો એના માટે પેરેલલ, સુજલભાઈ, એના માટે પેરેલલ મિકેનિઝમ ઉપર ગવર્મેન્ટ કામ કરી રહી છે, પણ તમે તાત્કાલિક જો આ પ્રક્રિયા બંધ કરશો તો આપણી પાસે અત્યારે 35 થી 45 વર્ષ અને 50 વર્ષનો એક એવો મોટો વર્ગ છે કે જે લોકો ડાયરેક્ટ બીજા દિવસે નોકરીથી હાથ ધોઈ બેસશે. એટલે સરકારે ગૌણ સેવા પસંદગી ની અંદર એક અમુક કેડર ની મહિલાઓ છેલ્લા 15 વર્ષથી કામ કરી રહી હતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ માંથી. હવે ગૌણ સેવા પસંદગી મંડળે બધી જ એક્ઝામ લીધી, બધી જ જગ્યાએ 100% ભરાઈ ગઈ, એની અંદર બધી જ એ કેડરની યંગસ્ટર મહિલાઓ આવી ગઈ છે, બધાને પર્મનન્ટ જોબ મળી ગઈ. હવે એ મહિલાઓ ઉંમરના હિસાબે અને છેલ્લા 5-6 વર્ષથી વાંચન છૂટી ગયું હોય તો એક્ઝામ ક્લિયર ન કરી શકી, તો અત્યારે એ લોકો જે છે સિસ્ટમમાં નથી. સો વી હેવ ટુ થિંક અબાઉટ ઓલ ધોઝ પ્રોસ્પેક્ટિવ્સ ઓલસો. હવે મારી પાસે સમય બહુ ઓછો છે. આ જે સમસ્યા છે સફાઈ કર્મચારીઓની, મારો એક છેલ્લો પ્રશ્ન લઈશ, બધાને હું 45 સેકન્ડથી વધુ નહીં આપી શકું. આ સમસ્યાનું સમાધાન કરવા માટે સરકારે કઈ રીતની પહેલ કરવી જોઈએ જેના કારણે સફાઈ કર્મચારીઓ પાછા પોતાની ફરજ ઉપર આવે? મનહરભાઈ, તમારાથી પ્રતિક્રિયા લઈશ, પછી સદાબેનથી પૂરી કરીશ. મનહરભાઈ, સરકારે આ કર્મચારીઓની જો હડતાલ સમેટવી હોય, જેમ બેને કીધું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ ન કરાય, કોન્ટ્રાક્ટ પ્રથા એ ઇમરજન્સી છે. સમજો કે કોઈ હોનારત થઈ, કોઈ માનવ સર્જિત હોનારત થઈ, બરાબર, એ સમયે આપણી પાસે સ્ટાફ ઓછો છે, કામ વધી ગયું છે, એ સમયે આ કર્મચારીને ટેમ્પરરી બેઝ ઉપર એને લેવાના હોય, કોન્ટ્રાક્ટ ઉપર નહીં, આફતને પહોંચી વળવા માટે. પણ આ તો આફતને પહોંચી વળવાનું તો બાજુમાં રહ્યું, આફત તો છે જ નહીં, બરાબર છે, એક નવી આફત જાતે ઊભી કરેલી આફત જેને કહેવાય એમ, બરાબર છે. જો આ કર્મચારીને બેન કહેશે કે ભાઈ એમ કે આપણે કોન્ટ્રાક્ટ, એ લોકો ડિમાન્ડ જ્યારથી કાયમ થવા માટેની નોકરી પર, કોન્ટ્રાક્ટ પર અથવા તો રોજિંદામાં જ્યારે દાખલ થયા ત્યાર પછી 5 વર્ષ પછી એ લોકો ડિમાન્ડ કરતા જ આવ્યા છે એમ કે ભાઈ અમને પરમાનન્ટ કરવા જોઈએ, પણ પરમાનન્ટ કરતા નથી. અને આઉટસોર્સિંગનો દોર વધતો જાય છે, જોડે એનું શોષણ થાય છે અને કામમાં 0 થતું જાય. ઠીક,
એટલે આઉટસોર્સિંગ પર થોડી આઉટસોર્સિંગ ઉપર જ જે છે કાતરો ચલાવવાની જરૂર છે. ઠીક, અનુભવી છે અશોકભાઈ, અશોકભાઈની પ્રતિક્રિયા લઈએ. નહીં, આ બાબતમાં તો અત્યારે જે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર છે, તાત્કાલિક એમની સાથે સરકારે ચર્ચા કરીને અને જે કાયમી કરવા માટેના ધારાધોરણમાં આવતા હોય એમને તાત્કાલિક કાયમ કરી દેવું જોઈએ. સેવન્થ પે કમિશનની માગણી છે. કેટલીક જગ્યા ઉપર થર્ડ ફોર્થ પે ફાઇવ કમિશનનું પણ અમલ થયો નથી. સેવન્થ પે કમિશન એમને આપી દો. અને બીજું, જ્યાં સુધી અસંગઠિતતાની વાત છે તો એમાં કાયદાઓ પ્રમાણે તમે સંગઠિત શ્રમિકોને જે લાભ મળતા હોય જ્યાં આપી શકતા હોય ત્યાં અસંગઠિત શ્રમિકોને આપવાની જરૂર છે. જે મેં શરૂઆતમાં આપણે વાત કરી, દાખલા તરીકે અમદાવાદમાં ઓટો રિક્ષા ડ્રાઈવર અસંગઠિત શ્રમિકોમાં આવે છે, પણ એમની કોઈ સુરક્ષા કે સલામતી થઈ જ નહીં, એમને હેલત વધારે કપડી. રિક્ષા સ્ટેન્ડોની માગણી કરી છે, રિક્ષા સ્ટેન્ડ મળતો નથી. 283 કલમમાં રિક્ષા 15-15 દિવસ ડિટેન કરી દેવામાં આવે છે. એટલે આ બધી તકલીફો બેસીને દૂર થાય તો થઈ શકે છે, પણ એમાંના માટે વિલ પાવર હોવું જોઈએ. સુજલભાઈ, ગવર્મેન્ટ ચોક્કસ જે પ્રશ્નો છે એને જેટલા બી ગવર્મેન્ટની ટેકનિકાલિટીઝ છે અને એની જેટલા બી નીતિ નિયમો છે એમાં ચોક્કસ સોલ્વ કરશે. આ તબક્કે હું આપું છું તમને ખાતરી. અને બીજી વસ્તુ છે કે જે આઉટસોર્સ કે કોન્ટ્રાક્ટ કે બધી વસ્તુ આતી છે એના માટે એક હ્યુમન રિસોર્સ પોલિસી મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર ગવર્મેન્ટ ખાસું કામ કરી રહી છે રાજ્ય સરકાર, અને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પણ એના માટે બિલ લાવવાની છે. એટલે એ લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. ટોટલી જે લોકો એનરોલ થયા છે એમની મેડિકલથી લઈને એમના બાળકોની જે છે LIC અમુક પોલિસીસ છે, અને 60 વર્ષ પછીનું એમનું એક જે રિટાયરમેન્ટ છે એ સન્માનપૂર્વક હોય એના ઉપર ગવર્મેન્ટ ચોક્કસ કામ કરી રહી છે. યજ્ઞેશભાઈ, સફાઈ કામદાર બે દિવસ નહીં આવે તો નહીં ચાલે. ધારાસભ્ય 4 દિવસ વિધાનસભામાં ના જાય તો ચાલશે? તો ધારાસભ્યો માટે કોંગ્રેસ ને ભાજપ બે ભેગા મળી અને જો પગાર વધારો કરી નાખતા હોય તો સફાઈ કર્મચારી જે ખરા એ પાયાની જરૂરિયાત છે, એમના માટે સમજવું જોઈએ. અને જેમ હું તો એવું માનું છું કે ST કર્મચારીને શિક્ષકોનો નિકાલ આવે આમનો પણ આવી જશે. અને દરેક વખતે એવું નહીં માની લેવું કે આ હડતાલ થઈ છે. હડતાલ કે કોઈપણ કર્મચારીઓ કે કોઈપણ મુદ્દા હોય એ ઇલેક્શન સમય જ્યારે થાય ત્યારે ફેબ્રિકેટ પણ હોઈ શકે છે, કારણ કે એ મુદ્દા ઉપા કરી અને પછી એને સંતોષ આપી અને પછી એ વર્ગને સંતોષ આપ્યો એવું જણાવવામાં આવે છે, અને એનો ઉપયોગ પણ કરવામાં આવે છે ચૂંટણી પ્રચારમાં, આ પણ દેખાઈ આવે છે. ઠીક છે યજ્ઞેશભાઈ, શ્રદ્ધાબેન, અશોકભાઈ અને મનહરદાન, આપ કિંમતી સમય કાઢીને મારી ચર્ચામાં આવે તે બદલ આપ સર્વનો આભાર માનું છું. તો આ હતી ચર્ચા સફાઈ કામદારોની હડતાલ ઉપરની. એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે, કર્મચારી કોઈ પણ વર્ગનો હોય હડતાલ ત્યારે જ કરે છે જ્યારે તેનો અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. સરકાર કોઈની સાથે અન્યાય કરે છે એ આ તબક્કે કહેવું મને યોગ્ય નથી લાગતું, પણ એટલું ચોક્કસ કહીશ કે સરકાર અને કર્મચારી વચ્ચે જે કોન્ટ્રાક્ટર નામનું એક દિવાલ ઊભી કરવામાં આવી છે એ ચોક્કસપણે અસંગઠિત કર્મચારીઓને અન્યાય કરતો હોય છે, પરિણામ સરકારને ભોગવવાનું આવે છે. આજ સુધીની કોઈપણ હડતાલમાં કોઈપણ કર્મચારી કોન્ટ્રાક્ટર અથવા કોન્ટ્રાક્ટ પદ્ધતિની સામે નથી પડ્યો, એણે સીધો હુમલો સરકાર પર કર્યો છે. સરકારને અહીંયા જરૂરિયાત છે માત્ર ને માત્ર એક સુપરવિઝનની, કે જેટલું કર્મચારીને અમે મોકલીએ છીએ એટલું એને મળે છે ને, જો એક મોનિટરિંગ વ્યવસ્થિત થઈ જશે ને તો હું નથી માનતો કે કોઈપણ હડતાલ થશે. ચર્ચાની આ વિરામ આપું છું, આ બાબત પર તમે ધ્યાન આપજો. કર્મચારીઓને પણ કહું છું કે સરકારના ત્યાં મુદ્દા સમયસર પહોંચી જાય, તમારા દ્વારા પહોંચી જાય એટલું જુઓ. અને સરકારને બી કહું છું કે તમે કર્મચારીઓ તમારા પોતાના છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ ભેગા થઈ અને જો ધારાસભ્યોના પગાર વધારો કરી શકતી હોય તો આ કર્મચારીઓને ખાસ ધ્યાન આપજો, કેમ કે આ બે દિવસ નહીં આવે તો ઘર નહીં, સોસાયટી નહીં, આખો વિસ્તાર આ વાતની નોંધ લેશે. અને 3 દિવસ નહીં આવે તો આખો શહેર લેશે, અને જો 1 અઠવાડિયું નહીં આવે તો આખો દેશ આની નોંધ લેશે. એટલે મહેરબાની કરી આ કર્મચારીઓને સીધા સાંભળો. કોન્ટ્રાક્ટર નામનું જે ડિવાઈડર છે એને સરકાર ક્રોસ કરી નાખે, હડતાલ 1 જ મિનિટમાં પૂરી થઈ જશે. ચર્ચાની વિરામ આપું છું. નમસ્કાર.